નમસ્કાર, કેમ છો? ફરીવાર કોઈ નવા વિષય સાથે અને નવી તકલીફો સાથે ફેસબુક લાઈવના માધ્યમથી આવ્યા છે, કારણ કે મીડિયા પાસે તો એટલો સમય નથી અને નેતાઓ પાસે એટલો સમય નથી કે આ બધી બાબતો રેઝ કરી શકે, આ બધી બાબતો સરકાર સુધી પહોંચાડી શકે, આ બધી બાબતો પ્રશાસન સુધી પહોંચાડી શકે અથવા જે જરૂરી તંત્ર છે એ સુધી પહોંચાડી શકે. ખબર નહીં દરેક જિલ્લાની અંદર આવી પરિસ્થિતિ કેમ છે. આપણે વિચારીએ કે ખેડાની અંદર જ, પણ આણંદ જિલ્લાની અંદર પણ સેમ પરિસ્થિતિ છે. અને આ વખતે વિષય શિક્ષણનો જ છે અને શિક્ષણની અંદર આજે એ 12-13 બાળકોનું ભવિષ્ય અત્યારે અંધકારમાં છે અને એ 12 બાળકો અત્યારે એડમિશન માટે ધક્કા ખાઈ રહ્યા છે, રખડી રહ્યા છે. બાળકો તો રખડી રહ્યા છે પણ એમના વાલીઓ પણ રખડી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. કોઈ એવી જગ્યા બચી નથી કે જે લોકો ત્યાં ગયા ના હોય. આખરે કંટાળીને આપણી પાસે આવ્યા છે, આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં કહી રહ્યા છે કે ભાઈ પછી અમારી મદદ આવો. ખબર નહીં મતલબ એવું કેમ અહીં થઈ રહ્યું છે કે લોકો અહીંયા આવી રહ્યા છે. આ આણંદ જિલ્લાના જેટલા બી ધારાસભ્યો લગતા હોય એમના માટે બહુ શરમજનક વસ્તુ છે. સાહસિક જે ભાજપના જે નેતાઓ છે એમના માટે શરમજનક છે, કોંગ્રેસના જે આગેવાનો છે એમના માટે શરમજનક છે, તંત્ર છે એમના માટે શરમજનક છે કે લોકો ન્યાય મેળવવા માટે હવે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં આવી રહ્યા છે. કોણ છે, ક્યાંથી આવે છે, શું સમસ્યા છે, તમામ બાબતો આપણે સીધા અમને રૂબરૂ પૂછીએ. કઈથી આવ્યા છો તમે? બોરિયાવી. તમે? બોરિયાવી. આણંદ? વિદ્યાનગર. 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 બોરિયાવી. શું સમસ્યા શું છે? પછી શું સમસ્યા સર? સમસ્યા છે જ્યારે મામલતદાર જો સહિતિકા કરવા ગયા ત્યારે એવું કહે છે કે તમારી સ્કૂલ એમ કે ગ્રામ્યની નહીં પણ એમ શહેરીમાં આવે છે, એમ એટલે એના લીધે તકલીફ થઈ. તમારી સ્કૂલનું અત્યારે આ લેટર છે, સરદાર પટેલ હાઈસ્કૂલ બોરિયાવી લખ્યા છે. અત્રેની શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે તે બાબત સવિનય જય ભારત સાથે જણાવવાનું કે અત્રેની કચેરી શાળા સરદાર પટેલ હાઈસ્કૂલ બોરિયાવી પ્રાથમિક વિભાગમાંથી શ્રી રાવડ યુવરાજ મહેશભાઈ જવાહરનો વિદ્યાલયની પરીક્ષા આપેલ તે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે, જેની કચેરી જે સંચાલન કરે છે તે પણ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે. માટે આપને વિદિત થાય છે કે સરદાર પટેલ હાઈસ્કૂલ બોરિયાવીમાં જે વિદ્યાર્થી પાસ થઈ પસંદ પામેલ છે તે શાળા ગ્રામ્ય વિસ્તારની છે, જે ભલામણ સર પ્રિન્સિપલનો સહી સિક્કો છે. કાં તો આ પ્રિન્સિપલ ખોટું બોલે છે, કાં તો મામલતદાર ખોટું બોલે છે, કાં તો આખી સિસ્ટમ ખોટું બોલે છે. તમારામાં બી સેમ છે? જયારે જવાહર નવોદયનું જે ફોર્મ ભરવામાં આવે છે એની અંદર સ્પષ્ટ લક્ષરમાં લખેલું છે લોકેશન ઓફ સ્કૂલ ઇન્ડિકેટેડ રૂરલ ઓર અર્બન, એની અંદર રૂરલ, રૂરલ અને રૂરલ આપેલું છે. આ બધી જ માહિતી ફોર્મમાં ભરેલી હોવા છતાં આજે આ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ લોકોના 12-13 બાળકો છે જેમને સ્કૂલમાં એડમિશન આપવામાં આવી રહ્યું નથી. અને તમને બધાને જણાવી દઉં કે સમગ્ર દેશની અંદર જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે, જેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે અને એના મુખ્ય વડા તરીકે જે તે જિલ્લાના કલેક્ટરને સંચાલનની જવાબદારી આપવામાં આવે છે. અને ત્યાં આગળ જેટલી પણ સીટો ખાલી હોય છે એ બધી સીટોમાં 75% સીટો એ રૂરલ માટે પેક રાખવામાં આવે છે અને બાકીની 25% જે છે એમાં અર્બનવાળા પણ અપ્લાય કરી શકે, પણ એની અંદર મેરિટના આધારે એડમિશન થતા હોય છે. પ્રોપર એની એક એક્ઝામ હોય છે, બહુ ટફ એક્ઝામ હોય છે. 3-5 પછી જે 3 પાસ થાય ત્યારબાદ એ વ્યક્તિ એક્ઝામ આપી શકે બાળક, અને બાળક પાસ થયા બાદ મેરિટમાં આવે ત્યારબાદ એ બાળકને ત્યાં રહેવાનું, જમવાનું, ભણવાનું બધું નિઃશુલ્ક આપવામાં આવે છે અને આખો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવતી હોય છે. પણ આ બધાના બાળકો એ મેરિટની અંદર પાસ થઈ ગયા, મેરિટમાં પાસ થવા માટે પણ આ બધા બાળકો લગભગ બાળકોએ ટ્યુશન રાખ્યું હશે, રાઈટ? શું 2 વર્ષથી મહેનત કરે છે, 2 વર્ષથી મહેનત કરે છે આની અંદર એડમિશન મળે અને એક્ઝામ પાસ થાય એના માટે. બે વર્ષથી મહેનત છે આજે બધા. તમારું બાળક એક્ઝામ પાસ કરે નવોદય ની અને જે જૂની સિસ્ટમ થી અને જે પદ્ધતિ ચાલી આવી છે એ પ્રમાણે જ ફોર્મ ભરાયા છે, એ પ્રમાણે જ સહી સિક્કા થયા છે, એ પ્રમાણે જ અમે કર્યું છે. દર વર્ષે આ પ્રકારની સિસ્ટમ થી ફોર્મ એક્સેપ્ટ થયા છે, ફર્સ્ટ ટાઈમ આ હિસ્ટ્રીમાં બન્યું છે. એનું મામલતદાર સાહેબનું આ એક શરમજનક દ્રશ્યો અહીંયા બતાવે છે. ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું આ કાસ્ટ સર્ટિફિકેટ છે, એની અંદર ગ્રામ્યનો સિક્કો વાગે છે, સિક્કો ગ્રામ્યનો મારેલો છે. તો ધેટ મીન્સ મામલતદાર કક્ષાના વ્યક્તિ
કાસ્ટ સર્ટિફિકેટ આપી રહ્યા છે એની અંદર ગ્રામ્યનો સિક્કો માર્યો છે તો આની અંદર અર્બન નો સવાલ જ નથી આવતો. આ રહ્યો પણ તમે જોઈ શકો છો અને આ એક એક શરમજનક વસ્તુ અહીંયા એ દેખાઈ રહી છે કે આ જે અર્બન એરિયા રૂરલમાં ચેકો મારી દીધો છે, અર્બન લખી દીધું છે મામલતદાર સાહેબે. અને મજાની વસ્તુ એ છે કે મામલતદાર આણંદ સિક્કો મારે છે ગ્રામ્ય. તો એક બાજુ તમે અર્બન લખો છો, એક બાજુ તમે ગ્રામ્યનો સિક્કો મારો છો, તો તમે કયા મામલતદાર છો અહીંયા એ વિદિત થતું નથી. મામલતદાર આણંદ લખ્યું છે ગ્રામ્ય, તો તમારે અર્બન અહીંયા લખવાની ક્યાં જરૂર છે? તો હાથે કરીને આખી સિસ્ટમ આખો ઇસ્યુ ઉભો કરી રહી છે અને આ બધાના બાળકોનું ભવિષ્ય અંધકારની અંદર આવી રહ્યું છે. મિત્રો વિડીયોને શેર કરજો, આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલને મોકલજો, એમને કહેજો કે તમારા વિસ્તારની અંદર પબ્લિક હેરાન થઈ રહી છે. તમે જો નેતા છો, તમે જો સાંસદ છો, તમે જો ધારાસભ્ય છો, તો તમારા વિસ્તારના લોકોની સમસ્યા માટે લડવું, એના માટે બોલવું, એના માટે કામ કરાવું. અને તમે તો ચાલુ સરકારના સાંસદ છો, ચાલુ સરકારના ધારાસભ્ય છો, તમારે તો લડવાની જરૂર નથી. અમારા લોકોએ લડવું પડે, અમારા લોકોએ બોલવું પડે, અમારા લોકોએ બૂમો પાડવી પડે, કારણ કે અમે સરકારમાં નથી, અમારું કોઈ સાંભળવાવાળું નથી, એટલે અમારે ના છૂટકે લાઈવ કરવા પડે. તમે તો સિસ્ટમમાં છો, તમારા માત્ર એક ફોન કોલથી, તમારા માત્ર એક રિંગ કરવાથી, તમારા માત્ર એક અધિકારીને ખખડાવવાથી આ લોકોના બાર લોકોના છોકરા જે એમની જિંદગી બદલાઈ શકે છે. તો શા માટે તમે નથી કામ કરી રહ્યા એ શરમજનક છે, પણ પબ્લિક આ બધું જોઈ રહી છે. એક જ માંગણી છે કે આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં. આ બાળક છે, શું નામ બેટા તારું? દર્શ. નવોદયની એક્ઝામ પાસ કરી દીધી છે? ટ્યુશન જતો તેના માટે? ક્યાં ટ્યુશન જતો હતો તું? આણંદ જતો હતો. તારે રહેવાનું ક્યાં છે? બોરિયા. ત્યાંથી શામાં જતો હતો તું? મુક્કા હતા ઘરના તન. એક્ઝામ પાસ થઈ ગયો, હવે સ્કૂલ તે ચાલુ કરી ખરી? ક્યાં ચાલુ કરે? કાલથી. અચ્છા, આખા રેન્કિંગમાં 53 નંબર આવ્યો. અચ્છા, અને અત્યારે ક્યાં ચાલુ કરી છે સ્કૂલ એની? કરમસદ. અને જે જવાનું છે તે તો હજુ પહોંચ્યો જ નથી બાળક. આ બાળક મેન્ટલી તૈયાર હતું, એક મહિનાથી ઘેર હતું, કારણ કે એને નવોદયની અંદર મેરિટમાં આવી ગયું હતું. એને એવું હતું કે હું મેરિટના આધારે નવોદયની અંદર હું એડમિશન લઈશ અને ત્યાં ભણીશ. મેરિટમાં આવ્યા પછી પણ આ બધાના બાળકો જે છે એ અત્યારે એડમિશન વગરના છે. ખબર નહીં આ લોકોનું ભવિષ્ય શું થશે. પણ હવે એક જ વસ્તુ છે, એક જ ઓપ્શન છે કે બે દિવસ તંત્રને આપણે ચીમકી આપીએ છીએ, બે દિવસની અંદર આ લોકોની જે સમસ્યા છે એ સોલ્યુશન કરો. આજનો રવિવાર અને આવતીકાલનો સોમવાર, આ બે દિવસ રાહ જોયા બાદ ન છૂટકે હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે. કારણ કે હવે ટ્રેન્ડ બની ગયો છે કે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિનું કામ સીધી રીતે નહીં થાય, એ બધું જ કામ આપણે હાઈકોર્ટ જવું પડશે. હાઈકોર્ટથી ઓર્ડર લઈને આવો અને ત્યાં અમલ કરાવવા માટે અધિકારીને આપો. આ સિવાય બીજા કોઈ રસ્તા, કારણ કે બીજું કોઈ બોલવા અડું રહ્યું નથી. નેતાઓ પાસે સમય નથી, અધિકારીઓ એમની જિંદગીની અંદર મસ્ત છે, રોલ ગોલ જવાબ આપે છે. અર્બન અને રૂરલના ચક્કરની અંદર આ લોકો નાખી દે. તમે અર્બનમાં આવો છો, રૂરલમાં આવો છો, એટલે ભાઈ એમની પાસે જેટલા બી પુરાવા છે એ બધા ગ્રામ્યના છે. અને એ ખુદ સ્કૂલ લખીને આપી રહી છે, તમે સર્ટિફિકેટ આપી રહ્યા છો, તો તમારા બી પુરાવા ખોટા છે, તમે ખોટું કરો છો. આ લોકો મિસગાઈડ થાય. આ પબ્લિક એ કન્ફ્યુઝ છે કે હવે રૂરલમાં છે કે અર્બન છે, એમના માટે સમસ્યા થઈ ગઈ છે. અને અત્યાર સુધી જો એ લોકો પણ સેમ ઘરનું એડમિશન થયું છે, એ કિસ્સો પણ છે. કોણ છે તમારો છોકરો? છે નવોદયની અંદર ઓલરેડી છે. તો જો જો તમે અર્બનમાં આવતા હોય તો અગાઉ કેમનું એડમિશન થઈ ગયું? સાચી વાત છે, તમારા કાગળિયા સાચા છે, ત્યારે જ એડમિશન મળ્યું છે. કઈ વખતે? કેટલા વર્ષથી આ છોકરાને? બે વર્ષથી ઓલરેડી નવોદયની અંદર એમનું બાળક ભણી જ રહ્યું છે. આ બીજું બાળક પાસ થયું છે મેરિટમાં, તો ઓલરેડી એડમિશન થયેલું છે. તો ધેટ મીન્સ એ પેરામીટરમાં બોરિયાવીના બી છે, ઓલરેડી છે જ. તો ઈચ્છાથી આ ઈરાદાપૂર્વક આ કંઈક થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. આણંદ જિલ્લાના નેતાઓ ધ્યાન આપજો, તમારા જિલ્લાની મેટર છે. તમારા ત્યાંથી દૂરથી લોકો અહીંયા ન્યાય લેવા આવી રહ્યા છે. અને ખરેખર આ શિક્ષણ બાબતની અંદર જો સરકાર આ બાબતમાં નહીં જાગે, લોકો નહીં જાગે, પત્રકાર નહીં જાગે, નેતાઓ નહીં જાગે, તો બાળકોનું ભવિષ્ય અંધકાર થવાનું છે. અને જે દેશની અંદર શિક્ષણ વ્યવસ્થા ખાડે જાય એ દેશનું ભવિષ્ય એ એટલું ખતરનાક બનશે ને, એનું અંદાજો કદાચ એ બીજા જે અત્યારે જે દેશોની અંદર તકલીફો છે ને એ જોઈ લેજો. તો આશા રાખું છું કે બે દિવસમાં નિવેડો આવે, નહીં આવે તો આ બધાને લઈ જઈ રહ્યો છું હું હાઈકોર્ટ. કારણ કે હવે તો સિસ્ટમથી જ લડશું, બૂમો તો પાડશું, સાથે સાથે કોર્ટના પણ દરવાજા ખખડાવશું. આજે ને આવતીકાલનો સમય આપે છે સિસ્ટમને. મંગળવારે આ બધાની મેટર પિટિશન કરશું આપણે ગુજરાત હાઈકોર્ટની અંદર, ત્યાં તો આપણે ન્યાય મળશે જ. કારણ કે હવે ટ્રેન્ડ છે હાઈકોર્ટમાં જવાનો, પ્રેમથી કોઈ માનવાવાળા નથી. વિડીયોને શેર કરજો અને આણંદ જિલ્લાના નેતા સુધી પહોંચાડજો કે આ લોકો બાર છોકરાઓનું ભવિષ્ય અંધકારમાં છે, મેરિટમાં પાસ થયા પછી પણ એડમિશન માટે ભટકી રહ્યા છે.